ક્વોરી બ્લાસ્ટથી પરેશાન જેતપુર તાલુકાના થાણા ગાલુલ અને મામલતદારને આવેદનપત્ર આપી ક્વોરી બંધ કરાવવા રજૂઆત કરી થાણા અને ગાલોલ તેમજ અમરાપરમાં પથ્થરની કોરીઓ આવેલી છે જ્યાં દિવસભર થતા બ્લાસ્ટથી ગ્રામજનો ત્રસ્ત થઈ ગયા છે બ્લાસ્ટને કારણે ગામના કાચા પાકા મકાનો ધ્રુજી જાય છે જ્યારે નજીકમાં જ આવેલી ગામની પ્રાથમિક શાળાની દિવાલો પર પણ તિરાડો પડી ગઈ છે ઉપરાંત કોરીથી ઉડતી ડસ્ટને કારણે લોકોને એલર્જી અને સ્વાસ્થ્યની તકલીફ થઈ રહી છે વારંવારની રજૂઆત કરી થાકેલા ગ્રામજનોએ આજે એકત્ર થઈ અને મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને ક્વોરી સત્વરે બંધ કરાવવાની માંગ કરી છે સ્થાનિક લોકોએ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો આ ક્વરી તાત્કાલિક બંધ નહીં કરાય તો ગ્રામજનો આંદોલનનો માર્ગ અપનાવશે આવેદનપત્રો આપવા છે કે અમારા ગામમાં ચાર સ્ટોન કસર છે જેઓ વારંવાર અમને દરરોજ ધીમા બે વખત મોટા મોટા ચાલી ચાલીસ ફૂટના બ્લાસ્ટિંગ કરે છે અને ગામમાં હાથની તીવ્રતાનો ધરતી કંપાવે એવા ધ્રુજારી આવે છે ગામમાં પાણીના ટાંકા કે બધી વસ્તુ તૂટી ગઈ છે નિશાળે જાય તો છોકરાને જ્યાં અડધો કિલોમીટર મીટર જ ટોન કસર સેટો છે અને અડધી કલાક રોડ ઉપર ઊભા રાખે છે જેથી નિશાળે જવામાં અડધી કલાક લેટ પડે છે છોકરા પગલાં લેવા વિનંતી અને નાના જી કાંઈ નાના બાળકોને કે કોઈ પણ જાતની તકલીફ થાય છે તો એની જવાબદારી કોણ લે છે સરકારમાં અને અહીંયા મામલતદાર સાહેબને અને કલેક્ટર ઓફિસમાં અનેકવાર રજૂઆત કરવી છે તો આનો કોઈ જે નિર્ણય આવ્યો નથી તૈડા પડ્યા છે કાલ સવારે કોઈકની દિવાલ પડશે કોઈકના છોકરા કોઈક દબાઈ જશે એની જવાબદારી કોણ લેશે